તો બ્રેક બાદ આગળ વાત કરીએ તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા આપકાલીન સમયે કેવા પગલાં લેવા એ અંગેની જાણકારી અપાઈ હતી. દાદરા નગર હવેલી ડિઝાસ્ટર વિભાગ દ્વારા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ ખાતે વિદ્યાર્થીઓને જ્યારે નદીમાં પૂર આવે કે કોઈ જગ્યા પર આગ લાગે અને ભૂકંપ દરમિયાન કેવી રીતના આપતકાલીન પગલાં લેવા તે અંગે પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેશન કરી તેમજ અધિકારીઓ દ્વારા વિવિધ જાણકારીઓ આપી જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં DNHDMAની ટીમ, 6 બટાલિયનના ટીમ, ફાયર વિભાગની ટીમ, એનડીઆરએફના ટીમ, ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ, આપતકાલીન સેવાના અધિકારી જિજ્ઞેશ જાદવ, ફાયર વિભાગના ચંપકભાઈ રોહિત સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. આજે એપીજે અબ્દુલ કલામમાં એક ડિઝાસ્ટર અવેરનેસ એનડીઆરએફ ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 200 થી 250 છોકરાઓએ ભાગ લીધો અને આ ખાસ કરીને જે સ્ટુડન્ટ્સમાં અવેરનેસ વધારવા માટેનો એક પ્રયાસ છે. એ ટ્રેનિંગમાં ફર્સ્ટ એડ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, ફ્લડ અને ફાયર સેફ્ટીના વિશે માહિતી આપવામાં આવી. નમસ્કાર, માય સેલ્ફ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ, 06 બટાલિયન એનડીઆરએફ. એનડીઆરએફ જો હૈ ગાંધીનગર ગુજરાત મેં ઇસકા હેડક્વાર્ટર થા જો અભી કુછ ટાઈમ પહેલે હી વડોદરામાં શિફ્ટ હુઆ હૈ ઓર ઇસકે કમાન્ડેન્ટ શ્રી આર એસ જૂન હૈ જિનકે નિર્દેશાનુસાર હમ લોગ સિલવાસામાં એઝ અ રેસ્ક્યુઅર ટીમ કે હિસાબ સે આયે થે ઓર આજ એપીજે અબ્દુલ કલામ ગવર્નમેન્ટ કોલેજમાં હમને CAP કા પ્રોગ્રામ કિયા. ઇસ પ્રોગ્રામ કે અંતર્ગત હમને સ્ટુડન્ટ્સ કો MFR મેડિકલ ફર્સ્ટ રેસ્પોન્ડર કે બારેમાં કુછ જ્ઞાન દિયા. उसके पश्चात CSR कॉलेज स्ट्रक्चर सर्च एंड रेस्क्यू बिल्डिंग कॉलेज के बारे में कुछ इन्फॉर्मेशन दी, कैसे वहाँ पर बच सकते हैं, कैसे निकल सकते हैं. उसके बाद फायर के रिगार्डिंग डेमोन्स्ट्रेशन जो फायर डिपार्टमेंट ने दिया. उसके अलावा हमने स्टूडेंट्स को कई सारी सर्वाइवल की विधियाँ बताई जिसके हिसाब से वो ड्राई रेस्क्यू और फ्लड के दौरान कैसे इक्विपमेंट तैयार कर सकते हैं और अपने और अपने परिवार को सेफ वहाँ से निकाले जा सकते हैं. और इसी के साथ मेरी पूरी टीम है, इस टीम ने पूरे स्टूडेंट्स को इसके बारे में